સાધનો મર્યાદિત છે મેં હમણાં જ કીધું હતું ફરી વખત જોવા એમ તો જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે આ આપણને સમજાય છે ભાઈ સાધનો કેવા છે તો કેવાય મર્યાદિત છે પરંતુ વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે ઉત્પાદનનું કોઈ એક સાધન વિચારજો હવે મેં કીધું ઈ તેવું ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો વિચારો તમે કોઈ જમીન છે જમીન ઉપર ખાલી ખેતી થઈ શકે એવું નહીં ત્યાં ઘણા બધા બીજા વ્યવસાય જેમ કે તમે મત્સ્ય ઉછેર પણ કરી શકો પશુ સંવર્ધન પણ કરી શકો એ જ જમીન ઉપર બરોબર એટલે ખાસ યાદ રાખજો એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો એ સાધન વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તો એ સાધન વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એમ કહી શકીએ તો આ જ બાબત હતી જો વિશેષ રીતે આપણે સમજાતા આપણે એ જ રીતે પાછા સમજીએ કે આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે તો આ બાબત ખાસ યાદ રાખવી ભાઈ ગમે એ સાધન છે એનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે તમારે વિચારી લો કે જમીનની વાત ન કરીએ આપણે મૂડીની વાત કરીએ ભાઈ મૂડીની અંદર ભાઈ માનવે સર્જેલા જે કઈ સાધનો છે ભાઈ માની લો કે પંખો છે તો પંખાનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે બરોબર એવી રીતે જમીન છે તો જમીનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે ઉત્પાદનનું સાધન છે બરોબર મશીનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે બરોબર તો ચલો વિચારો અગરબત્તી વણવાનું કોઈ એક મશીન છે તો એ મશીનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે એક જ કામ માટે બનેલું છે પણ ઉત્પાદનના સાધનો છે એના ઘણા બધા ઉપયોગ થતા હોય તો એ ઉપયોગની અંદર તમે ખેતી કરી તો એ ખેતીના ઉપયોગમાં જ આવશે જે પાક છે એની માટે જ આવશે એટલે ખાસ યાદ રાખવા હું બાબત સમજાવવા માંગુ છું કે આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે એટલે કે આ સાધનો કેવા છે વૈકલ્પિક છે એટલે એને આપણે વૈકલ્પિક સાધનો અથવા તો વૈકલ્પિક ઉપયોગ છે એ કહી શકીએ અને ઉદાહરણ ઓલું યાદ રાખવાનું માની લો કે ખેડૂતે ઘઉંનો પાક કે બાજરીનો પાક લેવો હોય તો એને મકાઈ કે બીજા કોઈ પાકો છે એને જતા કરી દેવા પડે બરોબર તો જમીન છે ને એ અન્ય ઉપયોગો ધરાવે છે એનો અર્થ એવો કહેવા માંગે છે કે કોઈ પણ રાષ્ટ્રએ ઉત્પાદનના સાધનોનો એવી રીતે ઉપયોગ કરવો કે એ ઉપયોગ દ્વારા સૌથી વધારે લોકોને ફાયદો થાય અને એમાંથી ઉત્પાદન સારું એવું મળી શકે ચાલો તો આ બાબત છે આની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો તો સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તો આખો મુદ્દો પૂરો થઈ ગયો તો ઉત્પાદનના સાધનોની ફાળવણી ચાર રીતે કરી શકાય પહેલી બાબત અમર્યાદિત જરૂરિયાતો બીજું જરૂરિયાતોનો અગત્યાનુક્રમ ત્રીજો મર્યાદિત સાધનો અને ચોથું છે સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે સમજાણું વૈકલ્પિક ઉપયોગ એટલે એક કરતા વધારે ઉપયોગો ધરાવે છે એટલે એક સમયે તમે એનો એક જ ઉપયોગ કરી શકો છો એ બાબત હંમેશા ધ્યાનમાં રાખજો તો આપણે આ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની જે બાબત છે એના વિશે કરી કે ભાઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી એની માટે આપણે ચાર પોઈન્ટ્સ જોયા હવે આગળનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ કઈક આવો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે થોડી ઘણી તો એની વિશે ચર્ચા કરીએ ઉત્પાદનના સાધનોની ઉત્પાદનના સાધનોની
फाळवणी करवानी पद्धति कई उत्पादन ना साधनों नी फाळवणी विशे तो आपणे जोयुं पण एने फाळवा जे उत्पादन ना साधनों छे ने फाळवा माटे नी कई कई पद्धति छे ए विशे आपणे जोवानुं रहेशे। बराबर, जो अहींया फरी वखत याद अपावी दो के उत्पादनों ना साधनों चार छे, जमीन, मूड़ी, श्रम अने नियोजन। आ चार बाबतों पर पाछो आगळ आलवानुं छे, एनी उपर ज आपणे बे बीजो मुद्दो आ बीजो मुद्दो आपणे शुरू कर्यो। बराबर, એટલે ખાસ યાદ રાખો ઉત્પાદન ના સાધનો ની ફાળવણી કરવાની મુખ્ય બે પદ્ધતિ છે, મોસ્ટ આઈએમપી સવાલ, તો યાદ રાખો જો। ઉત્પાદન ના સાધનો ની ફાળવણી ફાળવણી કરવાની मुख्य बे पद्धतिओ छे। मुख्य बे पद्धति छे उत्पादनना साधनोनी फाळवणी करवानी, एमा पहेली जे छे ई पहेली पद्धति, तो पहेली पद्धति ने कहेशो आपणे बजार पद्धति। कई छे? बजार पद्धति। अने बीजी जे पद्धति छे ए छे समाजवादी, समाजवादी पद्धति। बराबर, तो आ बे मुख्य छे। तो खास याद रखो के उत्पादन ना, तमने एवुं पूछे उत्पादन ना साधनों केटला, तो चार। पछी उत्पादन ना साधन नी फाळवणी करवी छे तो ई कई रीते करी शकाय, तो चार। पण तमने एम पूछे के उत्पादन ना साधनों नी फाळवणी करवानी पद्धति, रीत, उत्पादनों ना साधनों ना फाळवणी नी पद्धति अथवा तो रीत केटली, तो मुख्य बे रीत छे। एक छे बजार पद्धति अने बीजी छे समाजवादी पद्धति। तो दरेके दरेक देश छे ए पोते पोतानो विकास करवा माटे पोताना देशना बजार ने अनुकूल आमांथी कोई पण एक पद्धतिनो उपयोग करी शके छे। जो के कोई पण राष्ट्रनी अंदर संपूर्णपणे आवी पद्धतिनो अमल थाय छे एवुं नथी, समयांतरे छे एनी अंदर परिवर्तनो छे ई आवता रहेता होय, અને પરિવર્તન એ જ માણસ જાતની સાચી ઓળખ છે। બરોબર, પરિવર્તન તો આવે જ છે, તો પરિવર્તન છે એ જ માણસ જાતની સાચી ઓળખ છે ને સાચી મૂડી છે, પરિવર્તન આવવું જોઈએ। પણ હકારાત્મક પરિવર્તન આવે એ પણ ખૂબ જરૂરી છે। આજે તમે ઇન્ટરનેટ દ્વારા છે લેક્ચરો જોઈ રહ્યા છો, બરોબર, તો એક પરિવર્તન આવ્યું। હા, એ પરિવર્તન લાવવા માટે ઘણા બધા પરિબળો એ ભાગ ભજવી રહ્યા છે। तो दरेक परिबळों नी पोतानी एक चोक्कस भूमिका छे ने आपणी पण एक चोक्कस भूमिका छे। बराबर, एटले हमेशा याद राखो। तो आ बाबत छे ई आपणा जीवन नी अंदर शीखवा जेवी छे, तो आ बाबत खास याद राखवा जेवी छे। बराबर, तो हवे नेक्स्ट लेक्चर नी अंदर पाछा आपणे मळशु अने नवा मुद्दा साथे, नवा अध्याय साथे पाछा आपणे शरू करीशुं। लेक्चरो संपूर्ण जोवानो आग्रह राखो जेथी करीने तमारुं शिक्षण छे बगड़े नी। खास याद राखो सरकार कोर्स 30% करशे 20% कापी नाखशे ई विचारवानी बाबत आपणी नथी। आपणुं काम एटलुं छे के आपणे जाजू शीखवानुं छे अने जाजू ज्ञान मेळवानुं छे, अने ए जवाबदारी आपणने मळेली छे। आपणा मम्मी पप्पा आपणी पाछळ ज्ञाननी અંદર આપણે આપણો જે એકમ ચાલે છે એકમ નંબર 15 આર્થિક વિકાસ, એની અંદર આપણે આગળ ચાલવાના છીએ। છેલ્લે આપણે જે વાત કરી ઉત્પાદનોના સાધનોની ફાળવણી, એ ચર્ચા દરમિયાન આપણે એવું નોંધ્યું કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની બે પદ્ધતિ અથવા તો રીત છે। એ બે રીતોની અંદર એક બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ। તો હવે આપણે એની અંદર બજારવાદી પદ્ધતિ વિશે અભ્યાસ કરવાના છીએ। બજારવાદી પદ્ધતિ, તો મિત્રો પહેલી વસ્તુ યાદ રાખો કે બજારવાદી પદ્ધતિના બે અલગ અલગ હજી બે નામ છે, એ અલગ અલગ બે નામે ઓળખાય છે। એટલે હંમેશા પહેલા એ જ યાદ રાખી લેવાનું જે બે અલગ અલગ નામ છે એ। બરાબર, તો બે અલગ અલગ નામ છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ।
કે કયા અલગ અલગ નામો છે એ જોઈએ આપણે. તો બે અલગ અલગ નામ છે બજારવાદી પદ્ધતિને ઓળખવામાં આવે છે. તો એક તો એને મૂડીવાદી પદ્ધતિ, એક તો આપણે કહીશું એને મૂડીવાદી પદ્ધતિ, અને બીજું કહેવાય એને મુક્ત અર્થતંત્ર. બરોબર, બે નામ થઈ ગયા આના. બજારવાદી પદ્ધતિને બે નામે ઓળખવામાં આવે, મૂડીવાદી પદ્ધતિ અને બીજું કહેવાય મુક્ત અર્થતંત્ર. હવે બીજી બાબત જોઈએ, આ જે પહેલા યાદ રાખવાની છે, જે પહેલા આપણે ચર્ચા કરવાની છે, તો એક બાબત અહીંયા સ્પષ્ટ આપણને ખબર હોવી જોઈએ કે અમેરિકા અને જાપાન, અમેરિકા અને જાપાન જેવા જે દેશો છે, એ દેશોએ પોતાના અર્થતંત્રનો વિકાસ કરવા માટે, પોતાના અર્થતંત્રનો વિકાસ કરવા માટે બજારવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ કે મુક્ત અર્થતંત્ર જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કર્યો. જો કે હાલના સંદર્ભમાં જોવામાં આવે તો હાલના સંદર્ભમાં દરેકે દરેક દેશની અંદર બજાર પદ્ધતિ કે સમાજવાદી પદ્ધતિ તે કામ કરે છે એવું નથી. ત્યાં પણ ધીમે ધીમે જે છે એ મુક્ત અર્થતંત્ર જે છે, આપણે મિશ્ર અર્થતંત્ર છે, તો એ મિશ્ર અર્થતંત્રનો સમાવેશ આજે થઈ રહ્યો છે. ભારતમાં પણ મિશ્ર અર્થતંત્ર આકાર લઈ રહ્યું છે, એના વિશે પાછી ચર્ચા કરશું. પણ આ ખાલી તો આટલી વસ્તુ યાદ રાખવાનું. તમને આવા દેશો પૂછે તો બજારવાદી પદ્ધતિમાં કયા કયા, તો અમેરિકા અને જાપાન જેવા દેશો છે એમાં આ બાબત બજારવાદી પદ્ધતિ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે બીજી બાબત જોઈએ આગળ, તો બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ, બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી, અનોખી કામગીરી કરે છે. હવે પેલા એક સમજો કે બજાર પદ્ધતિ શું છે. તો કે ભાઈ એની અંદર એવું હોય કે ઉત્પાદનના સાધનોની જે માલિકી છે, તો ઉત્પાદનના સાધનો કેટલા, તો આપણે ઉત્પાદનના ચાર સાધનો જોયા. તો ઉત્પાદનનું પહેલું સાધન હતું જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરોબર, હવે આ જે ઉત્પાદનના ચાર સાધનો જોયા આપણે, એ દરેકે દરેક સાધનોની જે માલિકી હોય એ માલિકી પ્રાઇવેટ વ્યક્તિની હોય, અથવા તો વ્યક્તિગત હોય એમ પણ આપણે કહી શકીએ, એટલે કે સરકારની અંદર હસ્તક્ષેપ કરતી નથી. તો બજાર પદ્ધતિમાં અહીંયા મેં લખ્યું સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી કરે છે, પછી સમજીએ, કારણ કે પહેલા આપણે હજી બે ત્રણ પ્રશ્નો સમજવાના છે. પહેલા બજાર પદ્ધતિની અંદર કેવું હોય કે ભાઈ જે કાંઈ, માની લો કે દેશના અર્થતંત્રની અંદર જે જે વસ્તુની જરૂર હોય એ વસ્તુની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે, પછી એ વસ્તુ પર્યાવરણ માટે હાનિકારક હોય કે લોકો માટે હાનિકારક એ જોવામાં આવતું નથી. મોટા ભાગે ઉત્પાદનના સાધનો એવી રીતે ફાળવવામાં આવે છે, અથવા એવી એવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે કે જેની માંગ વધારે હોય, સીધી વસ્તુ છે. એટલે બજાર પદ્ધતિની આ પહેલી ખાસિયત રહી છે. બરોબર, હવે શું થાય છે કે માની લો કે કોઈ દુકાનદાર છે, તમે ઘણી બધી દુકાનોની અંદર જતા હો, ઘણા બધા મોલ્સની અંદર જતા હો, તો આવા જે મોટી મોટી દુકાનો છે કે જે મહાનગરોની અંદર ફેલાય, તેની અંદર તમે જોતા છો એકદમ સ્વચ્છ હોય, કાચનું ખૂબ જ સરસ મજાનું કોમ્બિનેશન હોય, વસ્તુઓ અલગ અલગ પ્રકારની ઘણી બધી મળતી હોય, લાઇટિંગની પૂરતી વ્યવસ્થા હોય, એસી હોય. તો જો બજારની અંદર ટકી રહેવા માટે, આ બજારની અંદર ટકી રહેવા માટે એ લોકો પોતે જે છે ગ્રાહકોને આકર્ષવા માટે સ્પર્ધા કરતા હોય, કારણ કે ગ્રાહક છે એ અલગ અલગ વસ્તુઓ લેવા માટે અલગ અલગ જગ્યાએ જતો હોય, પણ એ બધી વસ્તુઓ પોતાને ત્યાંથી જ લે એવું હંમેશા વિચારે, એટલે એની અંદર સ્પર્ધા કરવી ખૂબ જરૂરી છે. અને સ્પર્ધાનું તત્વ હોય જ છે, કારણ કે જો એ સ્પર્ધા કરશે તો જ એ બજારમાં ટકી શકશે, અન્યથા એ ટકી શકશે નહીં. તો આ એક બાબત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. ચાલો, તો બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી એ ભજવે છે. બીજું, હવે એનાથી ફાયદો શું થાય, તો કે બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ તો થઈ ગયું, પણ
આના કારણે નફો વધારે મળે, નફો વધારે મળે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. બરોબર, નફો વધારે મળે એવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આથી ઉત્પાદનના સાધનો, આથી ઉત્પાદનના જે સાધનો છે એની ફાળવણી નફાના આધારે, નફાના આધારે કરવામાં આવે છે. બરાબર, ઉત્પાદનના સાધનોની ફાળવણી જો નફો વધારે મળે એની અંદર જ ઉત્પાદનના સાધનો પોતે ફાળવશે, એ પછી ગમે ના હોય, એટલે ખાનગી કે વ્યક્તિગત માલિકીના જ હોય. બરાબર, અને એટલે એને મૂડીવાદી પદ્ધતિ કહેવાય છે. બરાબર, કારણ કે આપણે મૂડીનો મુદ્દો જે છે આવી ગયો ઉત્પાદનના સાધનોની અંદર. મૂડી એટલે શું? તો કે ભાઈ માનવો દ્વારા ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો. હવે એની અંદર કોઈ મશીનરી હોય, કોઈ યંત્રો હોય, કે કોઈ બીજી ચીજ વસ્તુ હોય, કે કોઈ સામાન, એ બધી મૂડી કહેવાય. બરાબર, તો ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે જેમાં સૌથી વધારે નફો મળશે એની અંદર જે પોતે છે પોતાનું રોકાણ કરશે. એટલે આ વાત બજાર પદ્ધતિની પહેલી ખાસિયત છે. બીજું હવે શું થશે? તો કે સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા નવા સંશોધનો કરવામાં આવે છે. બરોબર, આ એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો હતો. બરોબર, સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા નવા એ જે સંશોધનો છે કરવામાં આવે. બીજી બાબત કે આ જે પદ્ધતિ છે એની અંદર સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. આ જે બજાર પદ્ધતિ છે, કારણ કે ઉત્પાદનના સાધનોની માલિકી કેવી છે? વ્યક્તિગત. હવે વ્યક્તિગત માલિકી હોવાને કારણે સરકારનો આમાં કોઈ હસ્તક્ષેપ રહેતો નથી. અને સરકારનો હસ્તક્ષેપ એટલે શું? કે સરકાર એમાં રસ નથી લેતી, એની અંદર અવરોધ ઉભો નથી કરતી. હસ્તક્ષેપ કરવો એટલે શું? અવરોધ ઉભો કરવો. એના કોઈ નીતિ નિયમો છે એ ખાસ એની અંદર પોતાનું પ્રભુત્વ હોતું નથી. એટલે જ ત્યાંને જે છે સરકારનો હસ્તક્ષેપ ન હોવાને કારણે શું કહેવાય? મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાબતો જોઈએ કે આની અંદર ઉત્પાદનના સાધનો એવી રીતે ફાળવવામાં જેમાં જેને નફો વધુ મળશે એ રીતે ફાળવતા જશે, અને એ જ રીતે ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે કરવા લાગશે. બરાબર, એટલે નવા નવા સંશોધન કરવામાં આવશે. એટલે કે જો માની લો કે ભાઈ એને બજારમાં ટકવું હોય તો ચીજ વસ્તુઓ છે એની અદ્યતન વસ્તુઓ લાવવી પડશે. જેમ કે શરૂઆતની અંદર આપણે ટીવીનું ઉદાહરણ લઈએ. બરાબર, તો ટીવી શરૂઆતની અંદર ખૂબ જ મોટા આવતા, પાછળનો બોથાનો ભાગ ખૂબ જ મોટો આવતો, પછી ધીમે ધીમે છે સ્લીમ થતા ગયા, એટલે કે પાતળા ટીવી આવતા ગયા. હવે ધીમે ધીમે એની અંદર પણ ડિઝાઇન અલગ અલગ આવે, એકદમ મોટું જબર ડિસ્પ્લે વાળું લેવું હોય તો એ પણ મળશે. પછી આમ કર્વ ટાઈપ જે છે આખું તમે જોતા હશો એડવર્ટાઇઝની અંદર, આખું સોની કંપની કે અલગ અલગ કંપની છે તો એ કર્વ ટાઈપ છે, આમ આખું વળાંક વાળું ટીવી. તો જુઓ, તમે વિચારો કે એની માટે પણ અદ્યતન, એટલે કે જો નવું સંશોધન બજારમાં ટકી રહેવા માટે નવું સંશોધન એને કરવું પડશે તો જ લોકો એની પાસેથી વસ્તુ છે એ લેશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર, એનો અર્થ એ થયો જો કે આ પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, આથી તેને મુક્ત અર્થતંત્ર પણ કહે છે. એટલે આ વાત થઈ ગઈ. બરોબર, આ મેં આપણે ચર્ચા કરી એ જ રીતે છે. અને બીજી એક બીજી બે ત્રણ બાબતો છે કે બજાર પદ્ધતિમાં બહુ મહત્વનો પોઈન્ટ છે આખા પોઈન્ટમાં સમજવાનો. બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે
હરીફાઈ, બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ, સ્પર્ધા કે હરીફાઈનું તત્વ ખાસ યાદ રાખજો, અદ્રશ્ય હાથ. આવો એક તમારા પાઠ્યપુસ્તકની અંદર લખેલું છે અદ્રશ્ય હાથનું, અદ્રશ્ય હાથની ભૂમિકા ભજવે છે. તો આ ખાસ યાદ રાખજો કે બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની ભૂમિકા ભજવે. અદ્રશ્ય હાથની ભૂમિકા એટલે શું? હાથ દેખાતો નથી આપણને, એમ થાય અદ્રશ્ય હાથ એટલે શું, પણ અહીંયા છે ને એક શબ્દ છે આ. હવે એને સમજો કે બજારની અંદર ટકવા માટે કોઈ પણ વેપારીનો આપણે ઉદાહરણ, તો બજારમાં ટકવા માટે એને અન્ય વેપારીઓ સાથે સ્પર્ધા કે હરીફાઈ કરવી પડે. તમે જોજો કે માર્કેટની અંદર જશો તો એની અંદર અમુક લોકોની દુકાન ખૂબ સારી એવી ચાલતી છે, પણ આસપાસમાં અમુક દુકાનો છે એની અંદર એટલી બધી ગ્રાહકો આવતા જતા નહીં હોય. કેમ? તો કે ભાઈ ઈ દુકાનમાં શું નવું છે, તો એમાં ઘણી બધી ચીજ વસ્તુ આવે, જેમ કે થોડાક ઓછા ભાવે વેચવું, પછી અલગ અલગ સ્કીમ રાખવી, એવી જ રીતે ગ્રાહકોને આકર્ષક હોય એવા તમામ બાબતો જે છે બહાર એને શણગારી મૂકેલી હોય, જેથી કરીને ગ્રાહકો છે કમસે કમ ઇન્ક્વાયરી કરવા માટે આવે. તો એનો અર્થ એ થયો કે એને જો સ્પર્ધા કે હરીફાઈમાં ટકવું હોય છે તો એને સતત ને સતત શું કરવું પડે, તો કે ભાઈ એની અંદર સતત નવા પ્રયોગો કે સંશોધન કરવા પડે. એટલે અદ્રશ્ય હાથની ભૂમિકા છે ને એ કોણ ભજવે છે, તો કે સ્પર્ધા કે હરીફાઈ. ને સ્પર્ધા કે હરીફાઈ હોય એ જ બજાર પદ્ધતિનું સાચું લક્ષણ છે. એટલે કે પ્રયોગો છે સતત છે આની અંદર થતા રહેતા હોય એવું જોવા મળે. તો આ એક વાત થઈ ગઈ બજાર પદ્ધતિની. આ વિશે ઘણું બધું પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે, જો કે એ જેટલું આપ્યું છે એ બજાર પદ્ધતિના લક્ષણોની અંદર આવી જાય, એના લાભોની અંદર આવી જાય અને ગેરલાભોની અંદર પણ આવી જાય, એટલે એને પાછું રિપીટ ન કરવાનું હોય. તો હવે જુઓ તો આ એની મુખ્ય મુખ્ય બાબતો મેં અહીંયા લખી નાખી, તમને આટલી ખબર તો હોવી જ જોઈએ, બરોબર. હવે જો હવે થોડાક આગળ આવીએ અને આપણો પોઈન્ટ એક શરૂ થાય, તો યાદ રાખો એનો અહીંથી લખું છું, બજાર પદ્ધતિના લક્ષણો. તો આ ખાસ યાદ રાખજો, આ તમને પૂછશે 2 માર્ક્સ 3 માર્ક્સ ની અંદર આના લક્ષણો છે પૂછાતા હોય છે, તો એના લક્ષણો ખાસ યાદ રાખવાના છે. તો લક્ષણો જે છે અલગ અલગ રીતે આપેલા હોય, પણ આપણે એને ક્રમથી ક્રમ લખતા જઈએ અને યાદ રાખતા જઈએ. તો પહેલા જે છે આમાં જે આવ્યું એનું ઈ જ છે, પણ થોડુંક સુધારા સાથે છે. તો અહીં પહેલો પોઈન્ટ એવો થાય કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત, ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી, ખાનગીનો અંગ્રેજી શબ્દ કહેવાય પ્રાઇવેટ, બરોબર, વ્યક્તિગત કે ખાનગી હોય છે. આ બાબત આપણે ઉપર જોયા લક્ષણો, બજાર પદ્ધતિના લક્ષણ. લક્ષણ એટલે શું સમજો, કે માણસને ઓળખવા માટેના ચોક્કસ લક્ષણો, ભાઈ બે હાથ છે, બે આંખ છે, એક નાક છે, એક મોઢું, તો આ એના લક્ષણો થઈ ગયા. આ સિવાય ઘણા બધા હોય, વિજ્ઞાનના શિક્ષકો છે આના વિશે વધારે કહી શકે, પણ આ એક વાત છે કે એક માણસને ઓળખવાના લક્ષણો છે. એમાં બજાર પદ્ધતિ એટલે કે બજારની જે રીત છે એ રીત છે, અને તમે ઓળખવી તો હું ઓળખી શકો એના શું શું લક્ષણો છે, તો આ એના લક્ષણો છે. તો ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય, વ્યક્તિગત કે ખાનગી હોય છે, બરોબર. બીજું, બીજો પોઈન્ટ આપણે જોઈએ, તો આને ટૂંકમાં યાદ રાખો કે આર્થિક પ્રવૃત્તિના, આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. નફો એટલે ફાયદો, બરોબર. હવે એ જે આર્થિક પ્રવૃત્તિ કરશે એ દરેકે દરેક પ્રવૃત્તિની અંદર નફો કેન્દ્ર સ્થાને જ હોય, અને દરેક વ્યવસાયની અંદર નફો છે એ કેન્દ્ર સ્થાને હોય છે. મોટા ભાગના જે ધંધાઓ છે એની અંદર પોતે જે છે આર્થિક પ્રવૃત્તિ કરે છે, તેમાં નફો અથવા તો આર્થિક ઉપાર્જન વધારે મળી રહે એવો હેતુ હોય. તો પહેલી વસ્તુ આવી કે ભાઈ ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. બીજું આપણે જોયું આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય છે, નફો હોય છે. હવે ત્રીજી જે બાબત છે એ જોઈએ આપણે,
तो त्रीजी बाबत में छे ग्राहकों ने पसंदगी करवानी, ग्राहकों ने पसंदगी करवानी विशाल तक मळे छे। एक आ त्रीजो पॉइंट। एवी ज रीते चौथो पॉइंट छे सरकारनो हस्तक्षेप, सरकारनो हस्तक्षेप अवमानो आया लखी दऊ अवरोध, सरकारनो हस्तक्षेप के अवरोध बजार मा होतो नथी, बजार मा होतो नथी। तो आ चार पॉइंट्स आपणी पासे थई गया बराबर। पछी इनी पछी फेरवी फेरवी नी वात आवशे के उत्पादन ना साधनोनी फाळवणी नफाना आधारे करवामां आवे छे। तो आ एक बाबत थी गई बराबर। तो आ पांच पॉइंट्स आपणी पासे थई गया। हजी एक छठो पॉइंट छे भाई, आर्थिक निर्णयो छे भावतंत्रने आधारे लेवामां आवे छे, એટલે હું અહીં નથી લખતો, આ ઉપર લખી નાખું જેથી કરીને આપણને દેખાય બરોબર। અહીંયા છઠ્ઠો પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો। તો આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે। છ પોઈન્ટ ઉપરથી તે તમે આખી બજારવાદી પદ્ધતિ છે સમજી શકો બરોબર। હવે એનું ફટાફટ રિવિઝન કરી લઈએ। તો બે યાદ રાખો કે બજાર પદ્ધતિ છે તો ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે, એક બજાર પદ્ધતિ ને બીજી સમાજવાદી પદ્ધતિ। બજારવાદી પદ્ધતિ ને બીજા બે નામે ઓળખવામાં આવે છે, તો બીજું બે નામ જે છે એમાં એક મૂડીવાદી પદ્ધતિ અને બીજું છે મુક્ત અર્થતંત્ર। હવે મુક્ત અર્થતંત્ર એટલા માટે કહેવાય કે એમાં સામાન્ય રીતે સરકારનો એટલો બધો હસ્તક્ષેપ હોતો નથી, એટલે સરકાર અવરોધ ઊભી કરતી નથી, એટલે એને મુક્ત અર્થતંત્ર કહેવાય। મૂડીવાદી પદ્ધતિ એટલે શું? તો કે ભાઈ એની અંદર જે છે જેમાં વધુ નફો મળશે એની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવશે। અમેરિકા ને જાપાન જેવા જે દેશો છે એ દેશોએ આ પદ્ધતિ છે અપનાવી છે। બીજું, બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે। પાઠ્યપુસ્તકની અંદર આ બીજા પેરેગ્રાફમાં આપેલું હોય ને બરોબર, પણ આપણે એમાં મેઇન પોઈન્ટ છે એટલે ઉપર લઈ લેવાના, અને તમારે ઉપર એની સમજૂત એટલી લખવાની કે ભાઈ બજાર પદ્ધતિની અંદર જે વસ્તુની અંદર લોકોને વધારે નફો મળે, એની અંદર પોતે જે છે રોકાણ કરે જેથી કરીને એમાંથી વધારે નફો મેળવી શકાય બરોબર। ચાલો, આના કારણે વધારે નફો મળે તેવા પ્રયત્નો કરવામાં આવે, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે, જે અહીંયા આવી ગયું। સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા નવા સંશોધનોને વેગ મળે છે, આનો લાભ પણ કહેવાય બરોબર। કારણ કે ભાઈ નવા સંશોધનો થાય તો નવી વસ્તુઓ મળે, કાર્યક્ષમતામાં વધારો થાય, ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી શકાય, બજાર પદ્ધતિની ખાસ ખાસિયત છે। આ પદ્ધતિ મેં વાત કરી મુક્ત અર્થતંત્ર શા માટે કહેવાય, પણ ખાસ યાદ રાખજો બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની ભૂમિકા ભજવે છે। એનો અર્થ એ થઈ ગયો કે બજારમાં ટકી રહેવા માટે સ્પર્ધામાં ઉતરવું જરૂરી છે, એમ કહેવા માંગે છે। હવે એના લક્ષણો પર ખાસ યાદ રાખો, તો પહેલું લક્ષણ, ઉત્પાદનના સાધનોની માલિકી કેવી હોય? તો કે વ્યક્તિગત કે ખાનગી હોય છે। એની પછી આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય છે? નફો હોય છે, ખાસ યાદ રાખો। ગ્રાહકોને પસંદ કરવાની વિશાળ તક મળે છે બરોબર। એવી જ રીતે સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, અને ઉત્પાદનના સાધનોની ફાળવણી શેના આધારે કરવામાં આવે? તો કે ભાઈ નફાના આધારે કરવામાં આવે। આ બે પોઈન્ટ છે તમે હારે લખો બરોબર, બીજો અને ત્રીજો એમ ક્રમ આપી દો તો પણ ચાલે। એવી જ રીતે છઠ્ઠો છે કે આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે। તો આટલી બાબતો તમારે આની અંદર યાદ રાખવાની રહેશે।